જામનગરમાં રિલાયન્સ ફાઉન્ડેશન દ્વારા ડેન્ટલ હોસ્પિટલમાં 400 ઓક્સિજન બેડવાળી કોવિડ હોસ્પિટલ તૈયાર કરવામાં આવી છે. આજે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ ઓનલાઈન કાર્યક્રમના માધ્યમથી રિલાયન્સની કોવિડ હોસ્પિટલનું ગાંધીનગરથી ઈ ઉદ્ઘાટન કર્યું હતું. આ પ્રસંગે રાજ્યમંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા, હકુભા, અધિક મુખ્ય સચિવ એમ કે દાસ મુખ્યમંત્રી સાથે ગાંધીનગરથી ઉપસ્થિત રહ્યા હતા, જ્યારે સાંસદ પૂનમબેન માડમ, રાજ્યસભા સાંસદ પરિમલભાઈ નથવાણી, રિલાયન્સ ગ્રુપ ચેરમેન ધનરાજભાઈ નથવાણી, ધારાસભ્ય રાઘવજીભાઈ પટેલ, કલેક્ટર રવિશંકર, મેયર બીનાબેન કોઠારી, કમિશનર સતીશ પટેલ વગેરે જામનગરથી મુખ્યમંત્રી સાથે ઓનલાઈન જોડાયા હતા. ઉલ્લેખનીય છે કે ઉદ્ઘાટન પામેલ રિલાયન્સ હોસ્પિટલમાં હાલ 400 બેડની વ્યવસ્થા છે, જે 1000 બેડ સુધી વધારવામાં આવશે. આપણે ત્યાં બધી મોટી મોટી ઇન્ડસ્ટ્રીઝ આ કોરોના સંકટમાં આગળ આવીને પ્રજાના વહારે આ એપ્રોચ સાથે મુકેશભાઈ અંબાણી અને એમની ટીમ આજે આપણી વચ્ચે આવી છે. આજથી જામનગરની રિલાયન્સ ફાઉન્ડેશનની કોવિડ હોસ્પિટલનો પ્રારંભ થાય છે. હું આશા રાખું છું કે જામનગર વિસ્તારના લોકોને તો લાભ મળશે જ, પણ સૌરાષ્ટ્રના લોકોને આનો લાભ મળશે અને આપણે વધુને વધુ લોકોને બચાવશું આ કોરોનાના સંક્રમણમાં, એવી આશા સાથે ફરી વખત મુકેશભાઈ અંબાણી રિલાયન્સ ફાઉન્ડેશનનો, ભાઈ શ્રી પરિમલભાઈ ધનરાજભાઈનો ખૂબ આભાર માનું છું. આપણે સૌ જાણીએ છીએ મુજબ કોરોનાની આ બીજી લહેરે ખૂબ મોટું ગંભીર સ્વરૂપ લીધું છે અને એમાં સમગ્ર સૌરાષ્ટ્ર, જામનગર, દ્વારકા જિલ્લામાં પણ એટલા જ કેસીસ છે. માનનીય પ્રધાનમંત્રીશ્રીના પ્રયાસોથી સતત કોરોના સામે આપણી લડાઈ મજબૂત બને એ દિશામાં એમનું માર્ગદર્શન અને પ્રયત્નના આપણે બધાય સાક્ષી છીએ. માનનીય મુખ્યમંત્રીશ્રી પણ રાજ્ય સરકાર દ્વારા જેટલી સુવિધા વધી શકે એ દિશામાં સતત કાર્યરત છે અને હમણાં જ એમની અહીંયા જ સ્પીચમાં આપણે સાંભળ્યું એ મુજબ લગભગ 1,00,000 બેડ થોડા જ સમયમાં, એટલે કે પાછલા 1.5 મહિનામાં કોરોના પેશન્ટ્સની સારવાર માટે, એટલે 41,000 થી 1,00,000 બેડ તૈયાર કરવામાં આવ્યા. અને સરકાર તરફથી, કેન્દ્ર સરકાર હોય, રાજ્ય સરકાર હોય, એમાં તમામ સંસ્થાઓ, કોર્પોરેટ્સ બધાને આગળ આવવાનું આહવાન કરવામાં આવ્યું. કારણ કે આપણે સાથે મળી અને જેટલું કરશું એટલું આવા સમયે ઓછું છે એ પ્રકારનું એક વાતાવરણ જ્યારે બન્યું હોય, ત્યારે થોડા દિવસ પહેલાં જ માનનીય મુખ્યમંત્રીશ્રી કીધું એવી રીતે અલગ અલગ કોર્પોરેટ્સે ઘોષણા કરી. માનનીય પ્રધાનમંત્રીશ્રીએ પણ રિલાયન્સ ફાઉન્ડેશન અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીને એક આહવાન કર્યું કે તાત્કાલિક DRDOએ જે પ્રમાણે 1,000 બેડની વ્યવસ્થા ઊભી કરી છે એ દિશામાં આપ પણ આગળ વધો અને 1,000 ઓક્સિજનેટેડ બધી જ ફેસિલિટી સાથેનું એક કોવિડ કેર સેન્ટરનું આપ પણ નિર્માણ કરો એ હાકલને, આહવાનને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીએ ઝીલી લીધું. આપણે સૌ જાણીએ છીએ મુજબ રિલાયન્સ ઇન્ડસ્ટ્રી સતત જામનગર અને દ્વારકા જિલ્લાના નાગરિકો વચ્ચે CSR એક્ટિવિટી અંતર્ગતે સતત કાર્યશીલ છે અને જ્યારે જ્યારે આ બે જિલ્લામાં કોઈ મુશ્કેલ પણ આવી છે ત્યારે પણ એક પરિવારના સદસ્ય તરીકે, પરિવારના સદસ્યની જેમ રિલાયન્સ ઇન્ડસ્ટ્રી આપણી વચ્ચે હંમેશા કોઈ પણ કાર્યમાં મજબૂતીથી ઊભી છે, ત્યારે આજે ફરીથી એક વખત અને સમયની આ તાતી જરૂરિયાતને સમજી માનનીય મુખ્યમંત્રીશ્રીની રિલાયન્સ MD શ્રી મુકેશભાઈ અંબાણી સાથે વાત થઈ અને તાત્કાલિક આ સુવિધા જામનગર ખાતે 1,000 બેડની ઊભી કરવામાં આવશે. લગભગ આ ઘોષણા થઈ અને 7-8 દિવસનો જ સમય થયો છે. આજે જ સવારે એ સમગ્ર વ્યવસ્થાને જોવા માટે પણ આ કોવિડ કેર સેન્ટર જે આપણી ડેન્ટલ હોસ્પિટલમાં ઊભું થાય છે રિલાયન્સ ફાઉન્ડેશન દ્વારા, ત્યાં મારે પણ જવાનું થયું હતું અને ખૂબ સરસ સુવિધા અને ક્યાંય કોઈ પણ જાતની કચાશ વગર પેશન્ટ્સને કેવી રીતે એક હાઇજેનિક સરસ વાતાવરણમાં, એક ખુલ્લા હવા ઉજાસ સાથેના વાતાવરણમાં આખી ટ્રીટમેન્ટ બધી જ ફેસિલિટી સાથે, એ ઓક્સિજન હોય, વેન્ટિલેટર્સ હોય, અન્ય બધી સુવિધાઓ હોય, એની સાથે કેવી રીતે સારા ડૉક્ટર્સ, પેરામેડિક્સ બધા સાથે કેવી રીતે મળી રહે એ દિશામાં બહુ મજબૂતીથી, ઝડપથી કામ થઈ રહ્યું છે. હમણાં જ 400 બેડની જે ફેસિલિટી તૈયાર છે એનું વિધિવત લોકાર્પણ આપણા માનનીય મુખ્યમંત્રીશ્રીના કરકમણો દ્વારા કરવામાં આવ્યું અને આ કાર્યક્રમમાં રિલાયન્સ ડિરેક્ટર શ્રી પરિમલભાઈ નથવાણી,
રિલાયન્સ ગ્રુપ પ્રેસિડેન્ટ જે સતત આપણી વચ્ચે રહે છે એવા શ્રી ધનરાજભાઈ નથવાણી, માનનીય મુખ્યમંત્રીશ્રીની ગરિમાપૂર્ણ ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું, જામનગરના મેયરશ્રી, રાજ્યમંત્રી શ્રી અકુબાભાઈ, ગ્રામીણ વિસ્તારના આપણા ધારાસભ્ય શ્રી રાઘવજીભાઈ પટેલ, ડેપ્યુટી મેયર શ્રી, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન શ્રી, શહેર અધ્યક્ષ વિમલભાઈ કગથરા, આ બધાની જ ઉપસ્થિતિમાં આજે લોકાર્પણ કરવામાં આવ્યું. અને મને ખાતરી છે આવી જ રીતે દરેક વ્યક્તિ, દરેક સંસ્થા પોતાના દ્વારા જે થઈ શકે એ કાર્ય કરશે. આપણે બધાએ જાગૃત રહેશું, સતત માસ્ક પહેરી રાખશું, સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવશું અને વેક્સિનેશન લેશું તો ગુજરાત મજબૂતીથી આ લડાઈ મજબૂતીથી જીતશે. અને આજે રિલાયન્સે જે અસુવિધામાં 1000 બેડની આજે ઘોષણા કરી, પણ 400 બેડ અત્યારે કાર્યરત કરવા જઈ રહ્યા છે, ત્યારે આપણી જે એક્ઝિસ્ટિંગ આખી ફેસિલિટી જી હોસ્પિટલની છે એ ફેસિલિટીમાં 1000 બેડનો ઉમેરો થયો છે. સાથે સાથે રિલાયન્સ પોતે જ એમાં ઓક્સિજન સપ્લાય, દવાઓ સપ્લાય, અન્ય બધી સુવિધાઓ, એ પેશન્ટ્સનું જમવાનું હોય, બીજી અંદરની જે પણ કેર લેવાની હોય, આ બધી સુવિધાનું ધ્યાન રાખી અને એક એમ કહી શકાય કે એક ખૂબ જ સારી સુવિધા અહીંયા ઊભી કરી છે. ત્યારે હું રિલાયન્સ ફાઉન્ડેશનના શ્રીમતી નીતાબેન અંબાની, જેઓએ જ્યારે જ્યારે રિલાયન્સ ફાઉન્ડેશનને આપણે કોઈપણ કાર્ય માટે અપ્રોચ કર્યો હોય તેઓએ આગળ આવી અને જામનગર દ્વારકાની સતત મદદ કરી છે. પહેલી લહેરમાં પણ આપણે સૌ જાણીએ છીએ જ્યારે હજી કોવિડના કોઈ ગાઈડલાઇન્સ કે નિયમો નહોતા, અનેક આપણે મિસલેનિયસ એક્સપેન્ડિચર કરવાના હતા, એ મિસલેનિયસ એક્સપેન્ડિચર માટે પણ એક તાતી રકમ આ બંને જિલ્લામાં ફાળવી અને રિલાયન્સ આપણી વચ્ચે મજબૂતીથી ઊભું હતું. એ જ રીતે આ વખતે રિલાયન્સ ફાઉન્ડેશને જે આ સુવિધા આપણા સુધી પહોંચાડી છે, મને ખાતરી છે કે સમગ્ર સૌરાષ્ટ્ર, સમગ્ર ગુજરાતની મદદરૂપ થશે અને કોવિડને આપણે સૌ સાથે મળી અને મજબૂતીથી હરાવશું. જામનગર શહેરમાં છેલ્લા 8-10 દિવસથી પ્રતિદિન કોરોનાના સરેરાશ 400થી વધુ કેસ નોંધાઈ રહ્યા છે. આ ખતરનાક ટ્રેન્ડ સતત યથાવત છે. આજે જામનગર શહેરમાં કોરોનાના નવા 397 કેસ નોંધાયા છે. ગ્રામ્ય પંથકમાં પણ કોરોના સંક્રમણ ભયજનક રીતે વધી રહ્યું છે. આજે જામનગર શહેર ઉપરાંત જિલ્લાના અન્ય વિસ્તારોમાં કોરોનાના 331 કેસ સામે આવતા જિલ્લામાં કુલ 728 કેસ નોંધાયા છે. જામનગરમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 72થી વધુ દર્દીના મૃત્યુ થયા છે. જોકે સરકારી ચોપડે જામનગર શહેરમાં કોરોનાના 7 દર્દીના જ મૃત્યુ સહિત જિલ્લામાં કુલ 11 દર્દીના મૃત્યુ જ દર્શાવાયા છે. જામનગરના જામજોધપુર પંથકના મોટી ગોપ ગામે ભારે પવન સાથે કમોસમી વરસાદ પડ્યો છે. ઉલ્લેખનીય છે કે આ પંથકમાં આજે સતત બીજા દિવસે વરસાદ પડતા પાકને નુકસાન થવાના ડરથી ખેડૂતો ચિંતાતુર બન્યા છે.